नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ तमने समझावा जई रही छू एचए धोरण 8 जेमनु काव्य 6 जेमनु नाम छे धुड़िये मार्ग। तो विद्यार्थी मित्रों, धुड़िये मार्ग नो मीनिंग शुं थाय? तो के धुड़िये मार्ग एटले के धूड़वाड़ो रस्तो। पण अहीं एनो एवो मीनिंग थाय छे के आपणा जीवननो सादो अने सात्विक जीवननो मार्ग। जेमना लेखक छे एचए मकरंद दवे, તેમનો જન્મ 13/11/1922 અને એમનું મૃત્યુ 31/1/2005માં થયું હતું। તો જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેના પ્રેમ અને લાગણી છે। ધન માટે લોકો વલકા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના આદમી સમાન વેરે જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે। જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે। એમના બે માર્ગ છે, એક તો એક ધુડિયો માર્ગ એટલે કે સાદો અને સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો માર્ગ એટલે કે સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ। કવિ અહીં ધુડિયો માર્ગ ચાલવાનું આપણને પ્રેરણા આપે છે। તો ચાલો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું। કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મને રે ભોળા, આપણા જુદા જુદા આંક। હવે એવું કહે છે કે કોણે કીધું છે આપણે ગરીબ છીએ, કોણે કીધું છે આપણે રાંક એટલે કે ગરીબ નિર્બળ। તો કોણે એવું કીધું છે કે આપણે ગરીબ છીએ, કોણે એવું કહ્યું છે કે આપણે નિર્બળ છીએ? હે ભોળા મન, જિંદગી વિશેની સૌની સમજ છે ને એ જુદી જુદી હોય છે। આપણા જુદા જુદા આંક મતલબ કે બધાની સમજ છે ને એ અલગ અલગ હોય છે જિંદગી વિશેની। તો મનને પૂછે છે કે કાં ભોળા મન તું ભૂલી જા છો, બધાના જિંદગી વિશેની સમજ છે ને એ બધાની અલગ અલગ હોય છે। થોડાક નદી નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં તેશી ખોટ। હવે આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તો એમાં આપણું શું બગડી ગયું? આપણી પાસે પૈસા નથી, સિક્કા નથી, તો એમાં આપણને શું બગડી ગયું? એમાં તો શું કંઈ નુકસાન થયું? નો, આપણી પાસે પૈસા નથી તો કંઈ નુકસાન નથી જતું, થોડી નોટ નથી તો પણ કંઈ નુકસાન નથી જતું। ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ। કવિ એવું કહે છે કે ઉપરવાળાની બેંક એટલે કે પરમેશ્વરની બેંક, પરમેશ્વરની તિજોરી એ સમૃદ્ધ છે। માલમાલ મતલબ કે સમૃદ્ધ, ભગવાનની જે બેંક છે ને એ સમૃદ્ધ છે। પરમેશ્વર આપણને આજનું ભોજન આજે જ આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય છે। ભગવાન બધા જ ને ભૂખ્યા કોઈ દિવસ સુવડાવતા નથી, જમાડીને પેટ ભોજન કરીને જ બધાને સુવડાવે છે। હા, નો ડાઉટ, ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતા નથી। તો આપણે પરમેશ્વર છે એ આજનું ભોજન આજ આપી જ દે છે, કાલની ચિંતા તો કાલે કરવાની હોય છે। ધુડિયે માર્ગ કંઈક મળે જો આપણા જીવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાતમાં ભીડી બાત। જો આપણને ધુડિયે માર્ગ એટલે કે સાદગીભર્યા જીવનમાં સાદો અને સાત્વિક માર્ગ જો આપણે અપનાવીએ છીએ અને આપણને જો આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો જો સાથ મળી જાય ને, તો તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરવી જોઈએ। બાતમાં ભીડી બાત એનો મતલબ એ થાય છે કે આપણે એને પ્રેમભર્યું આલિંગન કરવું છે। પણ જો આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો જો સાથ મળી જાય ને, તો આપણે એની જોડે આપણી જે સુખ દુઃખની વાત છે એની જોડે શેર કરવી જોઈએ। હા, સુખ દુઃખની વાતો કરતા કહેતા બાતમાં ભેડી બાત, ખુલ્લા ખેતર અડખે પડખેને માથે નીલું આબ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ। હવે શું કહે છે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય છે, ઉપર નીલરંગી આકાશ હોય છે, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય છે,
અને આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો? સરસ મજાનું આકાશ ખુલ્લું હોય, સરસ મજાનું આકાશ નીલરંગી હોય અને એની વચ્ચે જો આપણું નાનકડું ગામડું ગામ હોય અને એમાં આપણું ઘર હોય તો એટલું મસ્ત નૈસર્ગિક આપણને વાતાવરણ જો મળતું હોય અને એવામાં આપણને રહેવાનો લાભ એ ક્યાં મળવાનો હતો? સોનાની તો સાંકડી ગલી હેતુ ગણાતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. કવિ શું કહે છે કે સોનાની જે માર્ગ છે ને, સોનાનો માર્ગ, સોનું એટલે કે ધન સંપત્તિ, જે ધન સંપત્તિ મેળવવાનો જે માર્ગ છે ને એ સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ મતલબી એટલે કે સ્વાર્થી હોય છે. જ્યાં આપણે ધન સંપત્તિ જ કમાવાનો જો આપણને મોહ હોય ને તો ત્યાં હેત પ્રેમ ન હોય, અને હોય ને તો એ લોકો સ્વાર્થ માટે કરતા હોય છે. એટલે અહીંયા એવું કીધું છે કે જે ધન સંપત્તિ મેળવવાનો જે માર્ગ છે ને એ સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત છે ને, પ્રેમ છે ને, એ પણ સ્વાર્થી હોય છે. અને જે લોકો પૈસા માટે લોકો રઘવાયા થઈને દોડાદોડ કરતા હોય ને, અહીંયા કીધું છે કે જીવતા જોને પ્રેત. પ્રેત એટલે કે અવગત્યો જીવ. પૈસા પાછળ રઘવાયા થનારા લોકો જેને અવગત્યો કહેવાય છે, પ્રેત કહેવાય છે. એટલે અહીંયા કવિ એવું કીધું છે કે પૈસા માટે જે લોકો રઘવાયા થઈને દોડાદોડ કરે છે ને એ જાણે જીવતા પ્રેત જોઈ લો. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. કવિ એવું કહે છે કે માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતનો સ્વાર્થ વગર વહાલ ઉભરાય ને. શું અહીંયા કીધું છે કે અમથું અમથું ફોરે વહાલ, મતલબ થાય છે કે માણસને જોઈને કોઈ સ્વાર્થ વગર હૈયામાં વહાલ ઉભરાવા લાગે છે. અને એવું જીવન જીવવા માટે નોટ અને સિક્કા એ નદીમાં નાખી અને ધૂળીય માર્ગ ચાલ, એટલે કે સાદું અને સાત્વિક જીવન અપનાવ. જો આપણે સ્વાર્થ વગર આપણી જિંદગી જીવવી હોય ને, કોઈ પણ જાતના આપણા હૃદયમાં સ્વાર્થ વગર જો આપણે જિંદગી જીવવી હોય ને તો આપણે આ નોટ અને આ સિક્કા એ નદીમાં નાખ અને સાદું અને સાત્વિક જીવન અપનાવો. ધનનું પ્રલોભન છોડીને સાદગીનો માર્ગ સ્વીકારવાનું અહીં કવિ આપણને કહે છે કે માણસ માણસ વચ્ચે જે સ્નેહ અને લાગણીની વિશ્વમાં સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને એ સંપત્તિ આપણે સાચવી રાખવી જોઈએ. એકબીજા જોડે આપણે પ્રેમથી રહેવું જોઈએ, વાલથી રહેવું જોઈએ. પૈસા છે એ જ કોઈ કામના નથી, એટલા માટે આપણે સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે લોકોની સાથે રહેવું જોઈએ. અને આ કાવ્ય છે એ ગુલાલ અને ગુંજારમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાવ્ય છ ધૂળીય માર્ગની આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. ચેપ્ટર 7th સમજૂતી આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. ઓકે, થેન્ક યુ, બાય.